બળાત્કાર, ઠગાઈ અને હત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે અને આ તમામનો શિકાર સુરતના માસૂમ સ્થાનિકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી કેટલા આરોપીઓની ધરપકડ કરી. વરાછાની વ્રજરત્ન રેસીડેન્સીમાં રહેતા અશ્વિન ધનજીભાઈ બાલદવ વેપારી હોય, જેમની ઉધના ઉદ્યોગનગરમાં જય ભારત મિલ ફિનિશ નામની દુકાન આવેલી છે, જ્યાં મનીષ જગદીશ ચંદ્ર વ્યાસ અને અંકિત વ્યાસ નામના ઇસમોએ ફરિયાદીને એન્જલ્સ ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢીના સ્કીમમાં રૂપિયાનું રોકાણ કરવા માટે લલચાવી અને વિશ્વાસમાં લીધો હતો. આ મામલે ફરિયાદી સાથે 26,50,000ની ઠગાઈ થતા ઉધના પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. મુકેશ કુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. લાલગેટ સુફી હોસ્પિટલની સામે ચોટા બજારની ગલીમાં રહેતા સાહિલ ઉર્ફે રેયાન યુસુફ શેખને ડીસીબી પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો છે. પકડાયેલા સાહિલ નામનો આરોપી અન્ય સહ આરોપી સાથે મોટરસાયકલ પર જતા લોકો તેમજ રસ્તે ચાલતા રાહદારીઓ પાસેથી મોબાઈલ ફોન ખેંચી લેતા હતા અને ચોરી કરેલ મોબાઈલ વેચી દઈ તેના રૂપિયાથી મોત શોખ કરતો હતો. આરોપી પકડાતા પોલીસે ઉમરા ખટોદરા રાંદેર સહિત લાલગેટ પોલીસ મથકના કેસ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. નવસારીના ચીખલી ખાતે રહેતા જયમોહન પટેલ પોતાના કામ માટે સુરત આવ્યો હતો. તે દરમિયાન તે રિક્ષામાં બેસી પાંડેસરાના બાટલી બોય સર્કલ પાસેથી પસાર થતો હતો, જે તે સમયે રિક્ષામાં સવાર રિક્ષા ચાલક સહિત અન્ય ત્રણ ઇસમોએ જયની નજર ચૂકવી પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ લઈ ફરાર થઈ ગયા હતા, જે બાબતે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. સુરત ભટ્ટા રોડ સ્થિત શિવશક્તિ સોસાયટી ઘર નંબર 89માં રહેતા વર્ષાબેન બાબુભાઈ પટેલના ઘરમાં આગળના દરવાજાનો નકુચો તોડી કોઈ અજાણ્યા ચોર ઇસમ ઘરમાં તાટક્યા હતા. ચોર ઇસમ ફરિયાદીના ઘરમાં પ્રવેશી ઘરમાં મૂકેલા લોખંડના કબાટ તોડી 10 ગ્રામ સોનાની ચેન, સોનાની કારની બુટ્ટી, પેન્ડલ તથા રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા, જે મામલે ફરિયાદી દ્વારા ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. મુકેશ કુરવ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. અલથાણના શ્રીનાથ કોમ્પ્લેક્સમાં રહેતા ભાવિનીસિંહ દેવસિંહ રાજપૂત, કે જે વેપારી હોય, જેઓએ આશીર્વાદ ઇલેક્ટ્રોનિક્સમાં ઉમેશસિંહ સોલંકી નામના યુવકને નોકર તરીકે રાખ્યો હતો. વક્તાવારે 2015-2019 સુધી ફરિયાદી જાણ બહાર ₹15 લાખની ચોરી કરી હતી, જે બાબતે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. પાંડેસરા પોલીસે ભેસ્તાનમાં આવેલ હયાતનગરના ઘર નંબર 14માં છાપો માર્યો હતો. આ દરમિયાન પોલીસે ફારૂક રઝાક મંસૂરી, આસિફ અબ્દુલ અલી સૈયદ, રફીક હાજી હુસેન મંસૂરી, જાવેદ સલીમ બાગિયાન, સાબિદ મસ્કર બેગ, ગુલામ મસ અંસારી, આતિફ પઠાણ, સાદિક શેખ, મોહમ્મદ ફારૂક નિઝામ શેખ, ઇમરાન હબીબ મેમન તથા નાસિબ શેખને ઝડપી પાડ્યા હતા. બાદમાં તેઓની અંગ ઝડપી કરતા રોકડા રૂપિયા તેમજ મોબાઈલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. સચિન જીઆઈડીસીમાંથી પોલીસે બાતમીના આધારે બાળ કિશોરોને વાહન ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા છે અને બે ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે, તેમજ બાળ કિશોરો પાસેથી મોટરસાયકલ પણ કબજે કરી છે.